હેલો ફ્રેન્ડ્સ, રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે રેડોક્સ પ્રક્રિયાઓ જોઈ રહ્યા છીએ. એમાં ઓક્સિડેશન આંક અને તેના ઉપરથી આપણે રેડોક્સ પ્રક્રિયાઓમાં કોનું ઓક્સિડેશન, કોનું રિડક્શન, કોણ ઓક્સિડેશન કરતા, કોણ રિડક્શન કરતા એ આપણે જોઈ લીધું. છતાં પણ હજુ જો કોઈને ન સમજાતું હોય તો અહીંયા મેં અમુક પ્રક્રિયાઓ લખેલી છે જેનો આપણે ઓક્સિડેશન આંક ગણીશું અને કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન થાય છે તે પણ જોઈશું. જુઓ, અહીંયા H2S + HNO3 ગીવ્સ નાઇટ્રિક ઓક્સાઇડ સલ્ફર H2O, બરાબર. H2Sમાં જુઓ, હવે આપણે બને ત્યાં સુધી બધા ઓક્સિડેશન આંક જે છે એ મોઢે જ ગણવાનો પ્રયત્ન કરીશું. સલ્ફર તો કેટલો થશે? સલ્ફરનો હાઇડ્રોજન 2 છે, બરાબર. હાઇડ્રોજન અધાતુ સાથે છે એટલે હાઇડ્રોજન જે છે અહીંયા હાઇડ્રોજનનો 2+ આવે છે. સલ્ફર જે છે એ 2+ જો હાઇડ્રોજન હોય એટલે એક હાઇડ્રોજનનો +1, બે હાઇડ્રોજનનો 2+, તો સલ્ફરનો કેટલો થશે? -2, બરાબર. હાઇડ્રોજનનો +1. એવી જ રીતે અહીંયા હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો 2-, 3 × 2 = 6, 6માંથી 1 જાય 5 એટલે નાઇટ્રોજન +5. અહીંયા નાઇટ્રોજન જે છે નાઇટ્રિક ઓક્સાઇડ છે, ઓક્સિજનનો 2- એટલે નાઇટ્રોજનનો કેટલો થશે? +2. સલ્ફર 0 તત્વ સ્વરૂપે છે એટલે સલ્ફર 0, હાઇડ્રોજન +1, ઓક્સિજન -2, બરાબર. તો અહીંયા હવે આપણે જોઈ શકીએ છીએ બધાના ઓક્સિડેશન આંક લખાઈ ગયા છે. તો કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન થાય છે? જુઓ, હાઇડ્રોજન +1 તો અહીંયા +1, આ બાજુ પણ +1 નથી થતું. સલ્ફર આ બાજુ જે છે -2, અહીંયા 0, બરાબર. -2 કરતાં 0 મોટો હોય ને એટલે વધ્યો ઓક્સિડેશન આંક છે એ વધારો થયો, એટલે સલ્ફર -2માંથી સલ્ફર 0 એટલે સલ્ફરનું થયું ઓક્સિડેશન. એનું ઓક્સિડેશન થાય તો સલ્ફર શું હોય? રિડક્શન કરતા, બરાબર. એવી જ રીતે હવે જુઓ નાઇટ્રોજન, નાઇટ્રોજન +5માંથી +2, 3 એકમ ઘટી ગયું એટલે એનું શું થયું? રિડક્શન. એટલે રિડક્શન થયું એટલે નાઇટ્રોજન શું છે? ઓક્સિડેશન કરતા. તો આ રીતે આપણે આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ, રેડોક્સ પ્રક્રિયાઓ જે છે એ આ પ્રમાણે ગણી શકીએ. જુઓ, અહીંયા ZN તત્વ સ્વરૂપે છે એટલે 0, આ બાજુ કોપર તત્વ સ્વરૂપે છે 0. સલ્ફેટ જે છે એનો 2- હોય, યાદ છે? તો અહીંયા કોપરનો કેટલો હશે? +2. આ સલ્ફેટ જે છે એનો 2- હોય તો અહીંયા ઝીંકનો કેટલો થશે? +2. તો આ પ્રમાણે ઝીંક જે છે 0માંથી 2+ એટલે ઝીંકનું ઓક્સિડેશન થાય છે અને કોપરનું શું થાય છે? રિડક્શન, બરાબર. લખતા જાજો, કોપરનું રિડક્શન, ઝીંકનું ઓક્સિડેશન. હવે રાસાયણિક, આવી જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે જે તત્વ કે જે પદાર્થ કે જે આયનનું ઓક્સિડેશન આંક એમાં કાંઈ ફેરફાર નથી થતો, એમને એમ જ રહે છે, બરાબર. અહીંયા જુઓ હાઇડ્રોજન, ઓક્સિજન, કોઈ જ ફેરફાર નથી થતો, તો એને કહેવામાં આવે છે પ્રેક્ષક આયન, બરાબર. ઓડિયન્સ, પ્રેક્ષકો એટલે ઓડિયન્સ, માત્ર એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવે છે, સાથે સાથે સહભાગી થાય છે, એના ઓક્સિડેશન આંકમાં કોઈ ફેરફાર થતો નથી. તો એવા જે તત્વો છે, એવા જે આયનો છે એને પ્રેક્ષક આયનો એવું કહેવામાં આવે છે, યાદ રાખજો. ત્યારબાદ હવે અહીંયા આવીએ આયોડિન 0, હાઇડ્રોજન +1, સલ્ફર -2, હાઇડ્રોજન +1, અહીંયા આયોડિન જે છે એનો -1, સલ્ફર 0, બરાબર. આયોડિન જે છે એનું 0માંથી -1 ઘટાડો થાય છે, રિડક્શન થયું કહેવાય. સલ્ફર 2-માંથી સલ્ફર 0 ઓક્સિડેશન થાય છે એટલે સલ્ફરનું થશે ઓક્સિડેશન, આયોડિનનું થશે રિડક્શન. અને કોણ ઓક્સિડેશન કરતા, કોણ રિડક્શન કરતા એ તો હવે તમને ખ્યાલ જ છે. ત્યારબાદ આ પ્રક્રિયા જુઓ, ઝીંક 0,
બરાબર. અહીંયા એચ પ્લસ કોઈ પણ ઉપર જે વીજભાર હોય એને જ એનો ઓક્સિડેશન આંક એટલે પ્લસ વન. એનો થ્રી માઇનસ છે, એનો થ્રી માઇનસ જે છે એમાં ઓક્સિજન ત્રણ દુ છ, છ અને બરાબરની ઓલી બાજુ માઇનસ વન છે જ એટલે માઇનસ છ, ઓલી બાજુ જશે પ્લસ છ, માઇનસ એક થશે પ્લસ પાંચ એટલે નાઇટ્રોજનનો થશે પ્લસ પાંચ. ઝીંક ઉપર અહીંયા ટુ પ્લસ છે જ એટલે એનો પ્લસ ટુ. અહીંયા એમોનિયમ આયન છે તો હાઇડ્રોજન પ્લસ ચાર, બરાબરની ઓલી બાજુ જશે માઇનસ ચાર અને પ્લસ વન છે જ ત્યાં, બરાબર. એટલે માઇનસ ચાર અને પ્લસ વન એટલે શું થશે પ્લસ ત્રણ, બરાબર. હાઇડ્રોજન નાઇટ્રોજન જે છે એ માઇનસ ચાર. ચાલો ત્યારબાદ અહીંયા પ્લસ વન અને શૂન્ય, તો નાઇટ્રોજન જે છે એનો પ્લસ પાંચમાંથી પ્લસ ત્રણ ઘટ્યો એટલે રિડક્શન. ઝીંક જે છે ઝીરોમાંથી ટુ પ્લસ એટલે ઝીંકનું થયું ઓક્સિડેશન, નાઇટ્રોજનનું થયું રિડક્શન, બરાબર. તો આ રીતે તમારે અમુક તત્વો જે છે એના ઓક્સિડેશન આંક યાદ જ રાખવાના હોય છે. મેં જ્યારે ઓક્સિડેશન આંકના નિયમો કરાવતી હતી ત્યારે પણ મેં સમજાવેલું હતું કે જુઓ અમુક તત્વો, દાખલા તરીકે સમૂહ એક, સમૂહ એકના જે તત્વો હોય લિથિયમ સોડિયમ પોટેશિયમ બરાબર રુબિડિયમ, એ બધાનો પ્લસ વન આવશે ઓલવેઝ, એનો ક્યારેય ચેન્જ નહીં થાય. લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ એ બધાનો પ્લસ વન જ આવશે. સમૂહ બે જે છે બરાબર, તો એ બધા જે છે બેરિલિયમ જે છે મેગ્નેશિયમ કેલ્શિયમ એ બધાનો પ્લસ ટુ જ આવશે, ક્લિયર. સમૂહ તેર બોરોન એલ્યુમિનિયમ એ બધાનો પ્લસ થ્રી જ આવશે, બરાબર છે. સમૂહ ચૌદ તો એમાં પ્લસ ફોર પણ આવી શકે છે, માઇનસ ફોર એટલે પ્લસ ફોરથી માઇનસ ફોર સુધી આવી શકે છે, પ્લસ ટુ પણ આવી શકે માઇનસ ટુ પણ આવી શકે છે. તો પ્લસ ફોરથી લઈ અને માઇનસ ફોર સુધી. એવી જ રીતે સમૂહ પંદર તો એમાં પણ પ્લસ પ્લસ ફાઇવથી લઈ માઇનસ ફાઇવ સુધી માઇનસ થ્રી સુધી આવી શકે છે, બરાબર. જુઓ સમૂહ પંદર એટલે કે નાઇટ્રોજન, એની ઇલેક્ટ્રોન રચના યાદ કરો તો એની ઇલેક્ટ્રોન રચના જે છે એ બારની જે કક્ષક છે એમાં પાંચ ઇલેક્ટ્રોન છે, બરાબર. ટુ એસ ટુ ટુ પી ફાઇવ એટલે કોઈ પણની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ હોય પી વિભાગના તત્વો માટે, તો એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જે છે એનો જે સમૂહ નંબર છે એમાંથી તમે દસ બાદ કરો એટલે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મળે. સમૂહ પંદર એમાંથી દસ બાદ કરો પ્લસ પાંચ, સમૂહ ચૌદ એમાંથી દસ બાદ કરો પ્લસ ચાર, બરાબર આ રીતે. અને માઇનસ ચાર એટલે કે એટલા ઇલેક્ટ્રોન એ મેળવી પણ શકે છે, તો પ્લસ ચારથી લઈ માઇનસ ચાર સુધી. અહીંયા પ્લસ પાંચથી લઈ માઇનસ ત્રણ સુધી, કેમ કે એને ત્રણ જ ઇલેક્ટ્રોનની જરૂર છે એનું અષ્ટક પૂરું કરવા માટે જે મેળવી શકે છે, એટલે પ્લસ ફાઇવથી લઈ માઇનસ થ્રી સુધીના નાઇટ્રોજન હોય ફોસ્ફરસ હોય આર્સેનિક હોય એ કોઈ પણ ઓક્સિડેશન આંક જે છે એ ધરાવી શકે છે. ત્યારબાદ સમૂહ સોળના તત્વો એટલે કે ઓક્સિજન સલ્ફર, તો એમાં પ્લસ છ બરાબર, બારની કક્ષકમાં કેટલા છે, પ્લસ છથી લઈ માઇનસ ટુ સુધીના ઓક્સિડેશન આંક એ ધરાવી શકે છે. ત્યારબાદ સમૂહ સત્તર તો એમાં પ્લસ સેવનથી લઈ અને માઇનસ વન સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. તો અમુક તત્વો જે છે એ કયા સમૂહમાં આવેલા છે એ આપણને જો આવડતું હોય તો આપણે આના ઉપરથી એનો ઓક્સિડેશન આંક જે છે એ ગણી શકીએ છીએ. તો આ રીતે આપણે રેડોક્ષ પ્રક્રિયાઓમાં ખાસ ઓક્સિડેશન આંક જો હજુ ન આવડતું હોય તો હજુ એના નિયમો જે છે એ રિફર કરી લેજો. તો એ પ્રમાણે તમને ઓક્સિડેશન આંકના જો નિયમો ઉપરથી ઓક્સિડેશન આંક ગણતા આવડશે તો જ આપણે આગળ રેડોક્ષ પ્રક્રિયાઓ સંતુલિત કરવાની આવશે, બરાબર. આના પછીનો જે ટોપિક છે એમાં રેડોક્ષ પ્રક્રિયાઓ સંતુલિત કરવાની જે પાંચ માર્ક્સમાં પૂછાય છે તો એ ખાસ અગત્યનું છે. ચાલો ત્યારબાદ હવે આપણે જોઈએ રેડોક્ષ પ્રક્રિયાના પ્રકારો. ચાર પ્રકારો મુખ્યત્વે આપેલા છે,
સંયોગીકરણ પ્રક્રિયાઓ. સંયોગીકરણ એટલે સંયોજન બનવું. વિઘટન પ્રક્રિયાઓ, જે સંયોજન બનેલું છે બરાબર, એમાંથી તત્વો, પરમાણુઓ અથવા તો અણુઓને છૂટા પાડવા, તો એને કહીએ છીએ વિઘટન પ્રક્રિયાઓ. આ બંને એકબીજાની વ્યસ્ત પ્રક્રિયાઓ છે. અહીંયા અણુ અથવા તો પરમાણુમાંથી નવા અણુનું સંયોજન થાય છે, જ્યારે અહીંયા એ સંયોજનમાંથી એ તત્વો જે છે એને આપણે છૂટા પાડીએ છીએ. વિઘટન પ્રક્રિયાઓ. ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન એટલે કે એક પરમાણુ અથવા તો અણુની જગ્યાએ અન્ય પરમાણુ અથવા તો અણુને ગોઠવવો, બરાબર, સ્થાન ફેર કરવું, એક્સચેન્જ કરવું, એને કહેવામાં આવે છે વિસ્થાપન પ્રક્રિયાઓ. એમાં બે પ્રકાર આપેલા છે, ધાતુ દ્વારા વિસ્થાપન અને અધાતુનું વિસ્થાપન, બરાબર. અને છેલ્લો પ્રકાર છે વિષમીકરણ પ્રક્રિયાઓ. વિષમીકરણ પ્રક્રિયાઓ એટલે કે કોઈ એક તત્વ જે છે એનું ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય, બરાબર, તો એને આપણે કહીએ છીએ વિષમીકરણ પ્રક્રિયાઓ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ઉદાહરણ દ્વારા જોતા જઈશું. અહીંયા આપણે આજે જોવાનું છે સંયોગીકરણ પ્રક્રિયાઓ અને વિઘટન પ્રક્રિયાઓ. સંયોગીકરણ પ્રક્રિયાઓ એટલે કે કોઈ પણ બે તત્વો અથવા તો પરમાણુ અથવા તો અણુઓ એમાંથી નવા અણુનું સંયોજન થાય છે. આપણે પ્રકરણ 6 ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પી જોઈ, બરાબર, કે જેમાં પ્રમાણિત તત્વોમાંથી નવા અણુનું સંયોજન થતું હોય. તો અહીંયા પણ કાં તો એ, કાં તો બી અથવા તો બંને જ્યારે નવા અણુનું સર્જન કરે છે, સંયોજન બને છે, ત્યારે એ તત્વ સ્વરૂપમાં હોવા જોઈએ, બરાબર. તત્વ એટલે એવું નહીં કે એક જ તત્વ, પણ એને આપણે પરમાણુ કહી શકીએ, અણુ કહી શકીએ, તો એના પોતાના પ્રમાણિત સ્વરૂપમાં હોવા જોઈએ. તો એ પ્રક્રિયાઓ જે છે એના દ્વારા જે સંયોજન બને છે તો એને આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓ કહીએ છીએ, જેના કેટલાક ઉદાહરણો આપણે લખીએ. અને આ સંયોગીકરણ પ્રક્રિયાઓમાં મોટે ભાગે દહન પ્રક્રિયાઓ આવશે, કે દહન પ્રક્રિયાઓ માટે મોસ્ટ ઓફ ઓક્સિજન વાયુ જરૂરી છે. તો ઓક્સિજન વાયુ એના તત્વ સ્વરૂપમાં હોય છે. તો ઓક્સિજન સાથે સંકળાયેલી આવી દહન પ્રક્રિયાઓ અથવા તો ઓક્સિજન સિવાયના જે તત્વો છે કે જે પોતાના તત્વ સ્વરૂપમાં છે, એવી પ્રક્રિયાઓ પણ રેડોક્સ પ્રક્રિયાઓ છે. ઉદાહરણો આપણે જોઈએ. કાર્બન સલ્ફર પ્લસ ઓક્સિજન, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે, બરાબર. અહીંયા કાર્બનની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય છે, અહીંયા ઓક્સિજનની પણ શૂન્ય છે, કેમ કે તત્વ સ્વરૂપમાં છે. અહીંયા કાર્બનની કેટલી થશે? પ્લસ ફોર, ઓક્સિજનની માઇનસ ટુ, બરાબર. કાર્બનનું ઓક્સિડેશન થાય છે, ઓક્સિજનનું શું થાય છે? રિડક્શન થાય છે. ક્લિયર? તો આ રીતે એ સંયોજન પ્રક્રિયાઓ, ત્યારબાદ હાઇડ્રોજન, ઓક્સિજન, એમાંથી પાણીનું સર્જન થાય છે. તો આ રીતે આ પ્રક્રિયા છે એ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. ત્યારબાદ મેગ્નેશિયમ અને નાઇટ્રોજન, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, ક્યાં પૂછાણું હતું? આ યાદ છે, એક્ઝામમાં પૂછાણું હતું ને કે મેગ્નેશિયમ અને નાઇટ્રોજનથી બનતું દ્વિઅંગી સંયોજનનું સૂત્ર. તો એ મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, તો અહીંયા મેગ્નેશિયમ શૂન્ય, નાઇટ્રોજન જે છે એ પણ શૂન્ય તત્વ સ્વરૂપમાં છે, મેગ્નેશિયમની ટુ પ્લસ અને નાઇટ્રોજનની માઇનસ થ્રી, બરાબર. તો આ રીતે એ આપણે સંયોગીકરણ જે પ્રક્રિયાઓ છે એ આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ છીએ, જે એક પ્રકારની રેડોક્ષ પ્રક્રિયાઓ જ છે. ત્યારબાદ આપણે આવીએ વિઘટન પ્રક્રિયાઓ. વિઘટન પ્રક્રિયાઓ એટલે કે કોઈ એક સંયોજનમાંથી એના ઘટક તત્વો કે જે તત્વ સ્વરૂપે હોવા જોઈએ, ઓછામાં ઓછું એક તત્વ જે છે, એક અણુ કે પરમાણુ તો તત્વ સ્વરૂપે જ આપણને મળવું જોઈએ, એને કહેવામાં આવે છે વિઘટન પ્રક્રિયાઓ. સંયોગીકરણની વિરોધી પ્રક્રિયાઓ છે,
ચાલો આપણે એના ઉદાહરણો જોઈએ. તમારે આવો પ્રશ્ન પૂછાય કે રેડોક્ષ પ્રક્રિયાના પ્રકારો જણાવી કોઈ એક પ્રકાર વિશે સમજાવો, કોઈ બે પ્રકાર વિશે સમજાવો, તો તમારે તેની વ્યાખ્યા અને બે ઉદાહરણ તમે લખો તો ચાલે. અથવા તો તમને આમાંથી એવું પણ પૂછાઈ શકે કે વિકલ્પમાં પૂછાઈ શકે, એક માર્ક્સમાં પૂછાઈ શકે કે નીચે પૈકી કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયાનો કયો પ્રકાર દર્શાવે છે. બરાબર, તો એ હવે આપણને ખ્યાલ આવવું જોઈએ કે જે તત્વ સ્વરૂપે છે પરમાણુ, એમાંથી નવા અણુનું સર્જન થાય છે તો એને આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓ કહીએ છીએ. ત્યારબાદ વિઘટન પ્રક્રિયાઓ, એના ઉદાહરણો આપણે જોઈએ. અને વિઘટન પ્રક્રિયાઓમાં અમુક એવી પણ પ્રક્રિયાઓ છે કે જે રેડોક્ષ પ્રક્રિયા નથી, એટલે કે પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ એના ઓક્સિડેશન આંકમાં કોઈ જ ફેરફાર થતો નથી. તો આવી અપવાદરૂપ પ્રક્રિયાઓ જે છે એ પણ આપણને જોવા મળે છે. તો આપણે વિઘટન પ્રક્રિયાઓ જે છે એની વ્યાખ્યા તમે લખી નાખજો, ટેક્સ્ટબુકમાં આપેલી જ છે કે કોઈ પણ સંયોજનમાંથી તેના ઘટક તત્વોમાં વિભાજન થવાની પ્રક્રિયાને અથવા તો વિઘટન થવાની પ્રક્રિયાને વિઘટન રેડોક્ષ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે, જેના ઉદાહરણો આ પ્રમાણે છે. આનું જ આપણે ઉદાહરણ લખી શકીએ. પાણીનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે એ તત્વો છૂટા પડે છે અને વિરોધ પ્રક્રિયા છે. તો આ એક ઉદાહરણ પણ લખી શકીએ. તો ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ લખીએ, સોડિયમ હાઇડ્રાઇડ, એમાંથી સોડિયમ અને હાઇડ્રોજન જે છે એનું વિઘટન થાય છે. ત્યારબાદ KCl3, પોટેશિયમ ક્લોરેટ, એનું વિઘટન થઈ અને આપણને ઓક્સિજન વાયુ મળે છે. જુઓ, તો આ રીતે ત્યારબાદ જુઓ બધાના ઓક્સિડેશન આંક તમે ગણી શકશો. ત્યારબાદ મેં અપવાદરૂપ પ્રક્રિયાનું કીધું હતું કે જેમાં ઓક્સિડેશન આંકમાં ફેરફાર જ થતો નથી, તો એવી પ્રક્રિયાઓને આપણે એવું કહી શકીએ કે આ રેડોક્ષ પ્રક્રિયા નથી. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટનું જે વિઘટન થાય છે ઊંચા તાપમાને, કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, તો અહીંયા જુઓ કેલ્શિયમની 2+ આવશે, કાર્બનની +4 આવશે, ઓક્સિજનની 2- આવશે. અહીંયા પણ કેલ્શિયમની 2+, ઓક્સિજનની 2-, કાર્બનની +4, ઓક્સિજનની 2-, તો કોઈ પણ તત્વના ઓક્સિડેશન આંકમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. કેલ્શિયમ 2+, આ બાજુ પણ 2+. તો આવી અપવાદરૂપ પ્રક્રિયાઓ જે છે કે એમાં ઓક્સિડેશન આંકમાં કાંઈ ફેરફાર ન થતો હોય તો એ રેડોક્ષ પ્રક્રિયાઓ નથી. બરાબર, એવી પણ પ્રક્રિયાઓ તમને જોવા મળશે. અહીંયા પણ જુઓ પોટેશિયમ જે છે એનો ઓક્સિડેશન આંકમાં કાંઈ ફેરફાર થતો નથી. ક્લોરિન અને ઓક્સિજનના જે છે એમાં ફેરફાર થાય છે, એક તત્વ સ્વરૂપે હોવું જોઈએ, એક જે છે વિઘટન થાય છે અણુ કે પરમાણુમાં. તો અહીંયા KCl એ તત્વ સ્વરૂપે નથી, ઓક્સિજન તત્વ સ્વરૂપે છે. કેલ્શિયમ ઓક્સાઇડ જે છે આ તો રેડોક્ષ પ્રક્રિયા છે જ નહીં, એટલે આને આપણે ન કહી શકીએ. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુ સ્વરૂપે છે, એટલે તત્વ સ્વરૂપે નથી પરંતુ પોતાના પ્રમાણિત સ્વરૂપમાં છે એ જોવા મળે છે. તો આ રીતની આ વિઘટન પ્રક્રિયાઓ, સંયોગીકરણ પ્રક્રિયાઓ અને વિઘટન પ્રક્રિયાઓ જોયા બાદ હવે આપણે નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું એ વિસ્થાપન પ્રક્રિયાઓ, જેના પણ બે પ્રકાર છે, ધાતુનું વિસ્થાપન અને અધાતુનું વિસ્થાપન. બરાબર, થેન્ક યુ.